65 વર્ષના ઉંમરે વૃદ્ધ હોઈને એને એમ દેખ લાવને એક વાર ચપકી મારી લગન કે લગ્ન કેટલી મજા આવી છે એટલે આપણા ભાતે ખૂબ ચાલે છે તો આપણે બે લાઈન એની પણ સાંભળીએ મણિયારો ગાવો એટલે પેલી યાદી મૂળ બારોટ ની થાય અત્યારે બહુ મોટી ઉંમર છે પણ મણિયારામાં બહુ એની યાદી થાય એમાં મણિયારા રાળમાં એક માતાજી નો ભાવ છે પૂરી આશાપુરા માતાજી નો એ ભાવ હું તમને જગમલભાઈ ની સાથે એક વાર ધારો કે કોઈ જુગલબંધી માં બેઠું હોય તો ક્યારે શું ગાશે
તો આ પરંપરામાં તમને કોઈ પણ યોગેશપુરી બાપુ હોય, રામદાસ હોય કે ચિંબલ બારોટ હોય, એની કોઈ એવી જુગલબંદી માંથી યાદી થાય એવી કોઈ વાત હોય કે એવું કોઈ ભજન કે એવી કોઈ એવું ભજન? એ કેવું કે જુગલબંદી સાંભળવી છે ને એક કલાકારોના એવી રીતના હોય. આ જુગલબંદી સાંભળવા આજની તકે એમ કે જુગલબંદી સાંભળી હોય તો પૂજ્ય રામદાસજી અને હરસુખગીરી બાપુ જેવી જુગલબંદી ન થાય. જી હરસુખગીરી બાપુ ચિકાસા એમના જેવી જુગલબંદી ન થાય. પછી સમરસિંહ સોઢા ને પૂજ્ય જગમલ બાપા એ બહુ હા, અને એક યાદી થઈ એટલે મને યાદ આવી ગયું કે ભજનની દુનિયાને બહુ સારું પૂજ્ય નારાયણ સ્વામી સાથે જેમને કાંદર પ્રભુની હાથમાં જેને સંતવાણી કરી એવા સમરસિંહ બાપુ સોઢા હાલ મૂળ રાપર ભુજ કચ્છમાં, હાલ પોતે ભુજમાં છે. એ મને બહુ પ્રેમ આવ્યો, બહુ પ્રેમ પોતે આ અને નારાયણ સ્વામીના ભજનોની બહુ સારી યાદી ને બહુ સારા ભજન એમને મને જાહેરમાં આ કોઈ કલાકાર કોઈ નાના આર્ટિસ્ટને નાના ભજનિકને જાહેરમાં કેવું બોલાવવા કે એમના સ્ટેજે બોલાવવા એ બહુ એમની મોટાઈ કહેવાય. એટલે પછી સમરસિંહ બાપુ એક બે વાર મને યાદી કરી સ્ટેજ ઉપર હું જ્યારે કાર્યક્રમમાં સાંભળવા ગયો કે મળવા ગયો ત્યારે અને પૂજ્ય પુરુષોત્તમ ભરી બાપુના કાર્યક્રમ અમારા વિસ્તારમાં ક્યાંક અમારા જામનગરમાં અને હું ગયો મને આમંત્રણ હોય એ ખ્યાલ તો બાપુ માઇકમાં નામ બોલે અને તેમજ મને એમ થયું કે તું મારા કાર્યક્રમમાં આવ્યો બે ભજન કર એમના પૂજ્ય શૈલેષ મહારાજ કે મારું બહુ અતિશય રાખે અને પરિબાપુ શૈલેષ મહારાજ તો આ મારે જગમાલ બાપા તો મારા મુરબી છે પ્રત્યે પરિબાપુ શૈલેષ મહારાજને હું અધી રાતે રિંગ કરું છું બાપુ મહારાજના કાર્યક્રમ ગમે ત્યારે મને બહુ રાખે બધા ભજનિકો. મને જુગલબંધીની જેમ વાત છે એમ એક ભજનની વાત છે કે આપણે દેશી ભજન તરફ વળી મારો વિષય જે છે એમાં ભજન છે કે કોઈ મિલાવો જોગીડો ભજન જેને કે રામદાસજીએ ગાયું જી તો એમની સાથે કયું ભજન ગાવું બધા કલાકારોમાં સમજ બધા કલાકારો ગાય છે પણ કે સાખીનો સાખીથી જવાબ ભજન તો ભજનથી જવાબ એમાં અમારે ભજનનો જવાબ દેવાનો એવું થયું તો સાખીનો સાખરી જવાબ આપવામાં બધા કલાકારોને માસ્ટરી બહુ સારી પણ જગમાલ બાપાને કોઈ લાગે નહીં કે એવું પૂજ્ય ઇન્દ્રભાતી બાપુ કહે ત્યાં હમણાં જ 5-6 દિવસ પહેલાં જ વાત થઈ બાપુની હું રૂબરૂ ગયો ને ત્યારે બાપુ વાતમાંથી વાત થઈ ને તો એ કહે તમારે ભજનનો નહીં સાખીનો કાર્યક્રમ કરવો હોય ને તો જગમાલ બારોટી કે આખી રાત સાખીનો કાર્યક્રમ કરી દે ભજનનો નહીં આખી રાત સાખી જ બોલવાની અને આડે જળને જવાબ દે કોઈ જુગલબંધીમાં કલાકાર સાખી બોલ્યા હોય તો સામે જગમાલ બાપાને જવાબ આપે એવી રીતના અમારી ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ છે ખાના શિકાર આપણે હા ખાના શિકારીનો ત્યાં પૂછ્યું હસુગીરી બાપુ સાધુ સમાજનો હસુગીરી બાપુ અને જગમાલ બાપા હતા. જગમાલ બાપા દવાખાનાથી બાટલો ચડાવીને આવ્યા હતા અને સોયનું નિશાન છે હાથમાં અને પણ ભજન વસ્તુ જ એવી છે કે ગમે એ માણસને હાજો કરી દઈએ દેહ આપણે શરીરનો ખોરાક અન્ન છે ને દેહનો ખોરાક આપણે કઈ આપણે મનનો ખોરાક તો ભજન છે અમારા માટે અને ભજન પ્રેમીઓ માટે કે એ નો જમન તાલે પણ બે ભજન નો સાંભળે તો ગમે નહીં એને ધરાય નહીં એમ તો પૂજ્ય જગમાલ બાપાની તબિયત બહુ ખરાબ હતી અને હર્ષુક બાપુ એમ કીધું કે હું એક રાઉન્ડ કરી સંબંધ થયેલો હું વયો જઈશ પણ બે ને એટલી વાંધો એકબીજા પ્રત્યે એટલી મજા આવી કે બે રોકાઈ ગયા ત્યારે હું જગમાલ બાપા ભેગો જતો એમાં જગમાલ બાપા હર્ષુક બાપુએ ભજનની સાખી મારી ભીમ પલાસ જે આપણે દેશી ઠાર કરી મારનું ભજન અમારી બાજુ માર સાખી બોલ્યા તો જગમાલ બાપા એને સાખીને જવાબ દીધો આ પાછા સાખી એવી રીતના 15-20 સાખી આવેલી તો હર્ષુક બાપુ જે બોલે એનો જવાબ જગમાલ બાપા હર્ષુક બાપુ કે એક કામ કરીએ હવે આપણે ખોલ આપી દઈએ આ હું હોય ને એ લોકોને અંદર હું હોય જાહેરમાં છું માઇકમાં ઓન સ્ટેજ વાત કરી હર્ષુક બાપુ એક કામ કરીએ હવે આપણે હું હોય આપી દઈએ કેમ કે ખોલ આપી દઈએ આપણે આને નહીં પહોંચી શકીએ એટલે નહીં પહોંચી શકી કે આ કીધું જગમાલ બાપા કે આખી જિંદગી કર્યું છે જ આ જગ્યા બીજું કંઈ નહીં એમ આપણે મિલી દઈ દઈએ કેમ કે આખી રાત જગ્યા એટલે શું કામ ને કે પૂજ્ય જગમાલ બાપાએ પૂજ્ય કાંતદાસ બાપુ અને ઘણા વર્ષો 5-10 વર્ષ બોમ્બે કાંદીવલીમાં એટલું ટાઈમ રહ્યા દ્વારકા રહ્યા જગમાલ બાપા કાંતદાસ બાપુની બહુ શું જગમાલ બાપાના ગુરુ કાંતદાસજી મહારાજ
કાંદસ માતા કાંદસી બાપના ત્રણ શિષ્યો ભજન ના લલિતાબેન કૃષ્ણભાઈ સાગઠિયા અને જગમાલ બાપા મારા જગમાલ બાપા બહુ ઉડ્યા જગમાલ બાપા અને કાંદસ બાપુ જગમાલ બાપાને એમ કે જગા જગા કહીને બોલાવતા એટલે એમાં પછી જગમાલ બાપાએ કટારી ગઈ અને એ જુગલબંધી એટલે જુગલબંધીમાં હું જવાબ આવ્યો મેં તમને જેમ વાત કરી કોઈ મિલાવો જોગીડો તો એની સામે ભજન ક્યુ ગાવું એક સમજણ હોય અને એ શીખે નથી આવડતું આ ભજન વસ્તુ એવી છે કે શીખવાથી તમને આવડી જાય પછી પરંપરાગત છે ને એટલે હું એક એટલો મારી આત્માને કે હું તો મારા તો કાંઈ નહીં પણ મારા બાપ દાદાના મારા ભગવાનના કાંઈ કેવા પુણ્ય હશે અને આશીર્વાદ કે મને આ ભજન છે ને વારસાગત મળ્યું હું કોઈ દી ક્યાંય ભજન શીખવા નથી ગયો સાંભળીને શીખો છું એમ પછી તો આ જે કાંઈ હાર્મોનિયમ વગાડું જે કાંઈ એ કોઈ ક્લાસ કરેલો નહીં મેં જઈને ક્યાંય નહીં ને બીજું કે રિધમ મિસ્ટ્રી જે વાત થઈ હતી એમાં આજની તકે મને ઢોલ તબલા ઢોલક ફોર પીસ છે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપો તો પ્રોફેશનલ જે ગાય કે ઉસ્મા અત્યારે તબલા તબલાવાળા છે એ જે વગાડતો એ ન વગાડી શકું પણ એ જે વગાડે છે ને એને હું ઘરથી વગાડી શકું એમ ઇન્સ્ટ્રુમેન્ટમાં દયા કે સરસ્વતી માને એવડી દયા કે ઇન્સ્ટ્રુમેન્ટ બધું પ્લે કરું છું હજી યાદ નહીં થકે કાર્યક્રમો નથી કરતો પણ પ્લે કરું છું હાર્મોનિયમ હું મારી રીતે શીખેલો જે મને રાગ આવે છે કે શિવરંજની છે કોઈ ભોપાલી છે સારંગ છે અને હા આજની તકે કે મારો કાર્યક્રમ એમ ને મારી પેટર્નમાં કહું ને તો સાખીનું બંધારણ ને મારો મારો પેટર્ન રાગ હોય ને તો દેશ રાગ બહુ મીઠો મધુર રાગ દેશ ને સારંગ રાગ એ રાગની મારી પેટર્ન એ હું ફોલો કરું પૂજ્ય પુરુષોત્તમ પરી બાપુ અને કાંતદાસ ઓનરને કેમ કે એનો આ પેટર્ન રાગ હતો એ ફોલો કરું ને આજની તકે જ્યાં એ રાગ મેં કરેલું ને હું પછી એના બંધારણથી ચાલ્યો છું ને એને કેળે કોઈથી મારો કાર્યક્રમ ફેલ નથી ગયો જે ભજનની વાત થઈ આપણે એ ભજન ઉપર આવીએ તો એ કોઈ મિલાવો જોગીડો છે હું એવું માનું છું કે સાધુ સંતોના આશીર્વાદ છે ને તો આપણું જીવન છે એના આશીર્વાદથી આપણે ઘડાય છીએ નકર જીવન કાંઈ જેવું હું માનું છું બાળાથી ગુરુ કૃપા એ કેવો લગ ગોરક્ષનાથ એટલે એક નાથ સંપ્રદાય એમાં અત્યારે મેન આપણા જે પંજાબ હરિયાણા એમાં મેન અત્યારે જે સ્ટેટ કઈ છે કઈ તો કે યોગીજી યોગીજી છે એ નાથ સંપ્રદાયમાં જોડેલા છે હરિયાણામાં મચ્છંદરનાથ બહુ મોટી જગ્યા છે નાથ સંપ્રદાયની એમાં યોગીજી છે તેમાં નાથ સંપ્રદાયમાં છે ત્યાર પછી નાથ સંપ્રદાયમાં બહુ મોટું નામ આવતું હોય અને બહુ મોટે હા કે ભવનાથમાં આટલા આશ્રમો છે પણ રોટલે મોટે કે જ્યાં ટુકડો અહીંયા હરી ઢુકડો એમ આપણે કહીએ જેમ જલારામ બાપા થઈ ગયા વીરપુર એવી રીતના ભવનાથમાં જેમ બહુ મોટામાં મોટો ટુકડો હોય એને કાયમી તો પૂજ્ય શ્રી શ્રીનાથ બાપુ કે એને આપણે કોઈ ભૂલી ન શકીએ અને એમના પણ મને એટલા આશીર્વાદ કે આજની તકે હું શ્રીનાથ બાપુને ગયો હું તો મારા નસીબ એવા કે હરિહર કરવાનું હોય ભોજન કરવાનું હોય પૂજ્ય શ્રીનાથ બાપુ જ્યાં બેઠા હોય એની હરોળમાં એની બાજુમાં બેસી મેં ભોજન કરેલું અને બાપુનો ભાવ કે ધરાથી જમાડ્યો અને બાપ અને ત્રિલોકનાથ બાપુની તિથિ માં આગળ રાત્રે પૂર્વ સંધ્યાએ હું દર્શુકભાઈ હોય અમે હોય અને તિથિના દિવસે શ્રીનાથ બાપુને આટલા વસૂરી કલાકારો ફિક્સ
પછી લક્ષ્મણ બાપા, બિરજુભાઈ, શૈલેષ મહારાજ અને પરશુરામભાઈ બાપુ. અને આગલે દિવસે, હવેથી બે વર્ષથી આગલે દિવસે ભજન ઘરે પૂરો, એમાં હું, મયુરભાઈ દવે હોય, દર્શુભાઈ પ્રજાપતિ હોય, હું બધા કલાકારોને મારું આ પેટર્ન ભજન બધા દેશી ભજનોનું. એટલે આ ભજન શૈલેષ બાપુને હું બહુ ગાઉં કે નાથ સંપ્રદાય અને ગોરક્ષનાથજી લખેલું કે ગોરક્ષનાથ એટલે એમાં ગોપીચંદ ભરથુરની યાદ કરવા જ પડે. 12 લાખ મારવાનો રાજા સર્વે માયા ત્યાગ કરી ભજન દેખો ભરતરી ભયા ભોગી રહ્યા. 92 લાખ મારવાના રાજા હતા, પણ વેરાગ લાગી ગયો એને અને બધું મૂકી નીકળી ગયા. પછી એટલે એમાંનું આ ભજન છે કે કોઈ મિલા જોડે પૂજે મચ્છંદર પદાર ગોરક્ષનાથજીનું લખેલું છે એ આ ભજન છે. હવે જેમ જુગલબંધીની વાત હતી તો એમાં આપણે કયું ગાવું હારે તો એ યાદી કે શું કીધું, કોઈ મિલાવો જોગીડો જોગી કાયાનો ઘરના, તો જોગીને મળાવે કહો કે તમે મને કીધું કે ભાઈ વાં છે તમે મળો. પણ ગાવું હોય તો કોકને કેવું પડે, કોકને આપણે ન ખબર સહારો લેવો પડે, કોકને કેવું ભાઈ મારી મદદ કરો. તો મથુરભાઈ કણજારિયા એ જુગલબંધી ના કેસેટો ખૂબ વર્ષો સુધી ચાલ્યા. અને એ જુગલબંધીમાં આપણે અલગ અલગ ભેડિયા, સંતવાણી આ તે ખૂબ સાંભળવા મળ્યું. પછી તો જાણે પર્યાય બની ગયા હોય એવી રીતે હતું. તો એવી ખૂબ જુગલબંધીઓના કલાકારો ઘણા બધા પર્યાય સમાન છે. વચ્ચે કીર્તિદાનભાઈ અને રામદાસ ગોંડલિયાની બીજની જુગલબંધી ખૂબ પ્રખ્યાત, તોરણી આસાડી બીજ. હા, તોરણી આસાડી બીજ એમાંની તમને કઈ યાદી થતી હોય? મેં કીધી બહુ બહુ સારી યાદી કે મારું એક જ કામ સાહેબ કે ફ્રી બેસું એટલે સાંભળવાનું, કાર્યક્રમો જોવાના. અને હવે એવું ને, હવે ખાલી ગુરુ મહારાજની જ જાય થોડું નામ થઈ જાય કે નામે કેવું કરવું છે, કલાકાર તરીકે નહીં, ભજનિક તરીકે ની છાપત ઊભી કરવી છે, ભજનિક તરીકે જ જીવન જીવવું છે. અને એવી જ છાપને એવું જ કે કલાકારનું લાગે છે પણ ભજનિક તરીકે લાગે ને આગળ, કેમ જેમ જમણ બાપાનું યાદી થાય ને એટલે એમ કહે કે ભજનની દુનિયાનું ભજનિકો બધે વાંચી લાગ્યું, પણ ભજનની દુનિયાનો હાવજ કહેવાય જાય, હાવજની છાપ એમને કે હાવજ તરીકે જગમાં બાપા એમ કે શેર ઉપર બેઠા હોય ને, પછી માયાભાઈએ મોરારી બહુ બધાને કેણીએ લઈ ગયા આફ્રિકા. અહીંયા માયાભાઈએ જગમાં બાપાને રજૂ કર્યું કે બાપુ કે મેં કે જગમાં બાપાના ફોટા જોયા છે, માયા હતા કે જેમ કે ગાંધીજીનો હાવજ કેમ આવ્યો હોય, અહીંયા ભૂલો પડીને આમ આવ્યો હોય એવો જગમાં બાપાનો સિંહ નીકળ્યો. અને હજી જગમાં બાપાનો એવો સ્વભાવ હતો કે જ્યાં સુધી બેઠા હોય જગમન બાપા એટલે કોઈ કલાકાર હલે ચલે નહીં, શું એટલે કોઈ બીક નહીં પણ એક મર્યાદા હતી. સિનિયર અત્યારે કલાકારોમાં આપણે કોઈની નિંદા ન કરતા નથી, અત્યારે ઘણા સિનિયર જુનિયર નથી જોતા, પણ મારો જે કે જે આજની તકે કોઈ સંતવાણી વાળા કોઈ આપણા જે સિનિયર આવી જાય તો આપણે એને જગ્યા આપી દેવી જોઈએ, કેમકે એણે આપણાથી લાંબુ આમાં અનુભવ થઈ ગયો, એનું નામ છે અને એ વર્ગ એને ઓડિયન્સ એને ચા એક્સેપ્ટ કરવાનો છે. આજની તકે આજે હું ને કાલ કદાચ ભગવાન કરે સારું અને મારો ગીતાબેનનો કાર્યક્રમ થાય કે મારો ને જીનેશભાઈનો કાર્યક્રમ થાય તો હું ગાઉં, પણ ઓડિયન્સ બેઠું હોય એવું કરતું હોય જીગાભાઈ જીગાભાઈ ગીતાબેન ગીતાબેન કરતું હોય, શું કામ એને કેની માર્કેટ છે અત્યારે. તો હું એ મારામાં એ સમજણ હોવી જોઈએ એટલી કે મારે 10 મિનિટ ગાઈને 11 મિનિટ છે ને એને માઇક સોંપી દેવાય, શું કામ એને
કે એનું નામ છે ને માર્કી છે ઓડિયન્સ, તમે ગમે એટલું સારું ગાશે પણ ઓડિયન્સ નામને જ જોવે છે, કે નામ મોટું છે એટલે એ એને જ એક્સેપ્ટ કરવાનું છે. પછી એનો રાઉન્ડ આવી ગયા પછી એ એક એકવાર ઓડિયન્સને ધરો કરાવી દીધી, બધું એને જે વાણી બધું એનું જે બધું હોય પીરસી દીધી, પછી ઓડિયન્સ જોઈ આપણે સીટ પાછળ, પછી આપણે મોસ્ટ ઇમ્પેક્ટ એ તમે જે યાદી કહીએ, મારું કહેવાનું કે હું સિનિયર જુનિયરમાં બહુ માનું છું, એટલે આ તમે જે યાદી કહીએ તોની અસર બીજી પૂછી. હમણાં એક દોઢ મહિના પહેલાં પૂછ્યું રાણા બાપુના સાનિધ્યમાં પણ હું ભારતીય બેઠકમાં ભજન કરી આવ્યો તોરણીયા, પછી સનત બાપુને તો હાલતા જુના કે જ્યાં ભવનાથમાં બે ત્રણ વાર ઇન્દ્ર ભાતુ બાપુ મારો ગુરુદ્વાર છે, પછી લટુજીયાનમાં ખરેશ્વરી બાપુ રસિકગીરી બાપુ આ બધા સાધુ સંતોને બહુ આશીર્વાદ. એમાં તમે એક યાદી કરી કે એક સુરતની રાતની ગઝલનું એમાં જવાબ આપ્યો શું કે શૈલેષ મહારાજ છે એની એક ગાવાની પદ્ધતિ, અને એમાં બી એ જે ડીપ મારે અને હાઈટોન ઉપર લઈ જાય એ આજના કલાકારો પાસે આમ બહુ થોડું અઘરું થઈ જાય છે. એ એક તાસે છે કે જેમ વાત કરી કે
રાગી પરંપરા ને વેરાગી પરંપરા એમાં પૂજ્ય કાનદાસ બાપુ એટલે વેરાગી પરંપરા, રાગી પરંપરા એટલે પૂજ્ય નારાયણ સ્વામી બાપુ, આ બંને એમાં વેરાગી પરંપરામાં પૂજ્ય કાનદાસ બાપુ હોય કે કાનદાસ બાપુની થાસી રહેવી હતી બહુ કે હાઈ ટોનથી બહુ ઘાટે બાપુ કે વેરાગી વાળી જેને ઘૂંટે હાઈ ટોનથી જે આપણે જેથી અત્યારે બધા ટીપ મારવી કંઈ એટલે ઉપરથી ગાવાનું હોય એ કેળો તો કે શૈલેષ મહારાજ પછી જમણ બાપા એની જવાનીમાં ગાતા તો એમ કરે કે દેશી બાપુ જેમ સ્ટીલિયા ફાડી નાખતા એવી એની રેન્જ હતી. પછી અત્યારે અત્યારના સમયમાં તો પૂજ્ય પરસોત્તમ ભરી બાપુ, શૈલેષ મહારાજ, અશોકગીરી બાપુ આવા તંત્ર આટલો જે દેશી આરાધકો છે એ એક હાઈ ટુ દેશી ભજનમાં ટીક મારો તો જ એમ થાય કે દેશી ભજન ગવાનું મજા આવી ગયો. એ અમારી બાજુ ડિસ્ટ્રિક્ટમાં બારાડી ડિસ્ટ્રિક્ટમાં અને ઘેર બાજુ અહીંયા બહુ એવું એવું સાંભળવા મારી પબ્લિક છે કે મેલ ડાયરો, આયર ડાયરો, ગઢવી ડાયરો, દરબાર ડાયરો આવું બધું ગરમ વાણી બહુ આવે અને ગરમ વાણી અમે કંઈ એમાં આ એ તો તમને એક યાદી ખાલી હું કરાવું કે જે તમે ટીપની વાત કીધી સંવાદ ચાલુ રહેશે. આ ભાગ તો તમે જોઈ જ રહ્યા છો. સૌરાષ્ટ્ર ક્રાંતિને શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં.